જયશ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતી ધોરણ 2 માં પાઠ 3 માં પેજ નંબર 37 પ્રશ્નના જવાબ, પ્રશ્ન ક્રમ તમારો આવશે 4, કે નીચેના પ્રશ્નના જવાબ લખો છો તમારે ત્રીજા પાઠમાં પેજ નંબર 36 અને 37, એમાં વિકલ્પ, ખાલી જગ્યા અને ખરા ખોટા ઈ થઈ ગયા. અત્યારે આપણે પેજ નંબર 37 માં પ્રશ્નના જવાબ છે તે પેજ નંબર આવશે તમારા 37 અને પેજ નંબર તમારા થશે 38. તો અહીંયા આવશે તમારા પેજ નંબર 37 અને 38 માં. તો શું કહે છે કે પ્રશ્નના જવાબ લખો? તો કે રૂપેશ કાકા, જો હું અહીં ડાયરેક્ટ જવાબ જ લખીશ, તમારે પ્રશ્ન આપેલા જ છે અને તમારે પ્રશ્ન જરૂર નથી, ડાયરેક્ટ તમારે સીધા જવાબ. જો જવાબ પ્રશ્ન બોલું છું એનો જવાબ ડાયરેક્ટ બોર્ડમાં લખીશ. તો પેલું છે કે રૂપેશ કાકાને કેમ ક્યાંય ગમતું ન હતું? તો મેં તમને વાત કરી હતી કે તમારે તમારા વાર્તાનું જે વિડીયો છે એ તમારે જોવો જ પડશે, તો જ તમને ખબર પડશે. તો રૂપેશ કાકાને કેમ ક્યાંય ગમતું ન હતું? તો પહેલો જ મેં કીધું હતું કે તેમના સંતાનો છે એ અમેરિકા જતા રહ્યા હતા, એટલા માટે તેમને ઘરમાં એકલવાયું લાગતું હતું અને ક્યાંય એમને ગમતું ન હતું. તો આપણો પ્રશ્નનો જવાબ છે કે રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા રહેવા ગયા હતા. તેથી તે એકલા થઈ ગયા હતા અને એમને ગમતું ન હતું, તેથી તેમને ક્યાંય ગમતું ન હતું, ક્યાંય ગમતું ન હતું. કારણ કે આપણે વાર્તામાં કીધું હતું કે ટોયારો શા માટે ખોલવામાં આવ્યું હતું, તો કે રૂપેશ કાકા છે એમના બાળકો હતા અને તેમના બાળકો હોવાથી તેમને તે એકલા થઈ ગયા અને પછી તેમને ક્યાંય ગમતું ન હતું, એટલે એને વિચાર કર્યો કે હું ટોયા હાઉસ ખોલી નાખું તો મારા ઘરે બાળકો રમવા તો આવશે ને, અને બાળકો રમવા આવશે તો મને ગમશે અને આખો દિવસ મારો ટાઈમ જતો રહેશે, તેથી તેને ટોયા હાઉસ ખોલ્યું હતું. હવે બીજો પ્રશ્ન છે કે રૂપેશ કાકાએ પોતાના ઘરને ટોયા હાઉસ નામ શા માટે આપ્યું હતું? તો એમાં લખવાનું છે કે રૂપેશ કાકાને તમારો જવાબ આવશે રૂપેશ કાકાને પોતાને નામ શા માટે કીધું? તો એમાં આવશે રૂપેશ કાકાને બાળકો ખૂબ ગમતા, ખૂબ જ ગમતા હતા અને પોતાના ઘરે બોલાવે ઘણા
રમકડા ત્યારથી તેમને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપી દીધું. ટોય હાઉસ નામ આપ્યું કારણ કે આપણે વાર્તામાં કીધું એમ કે રૂપેશ કાકાના બાળકો ન હોવાથી એમને બાળકો ખૂબ જ ગમતા હતા. પોતાના ઘરે બોલાવે અને એ રૂમમાં ઘણા બધા રમકડા ગોઠવ્યા અને ત્યારથી જ પોતે તેને પોતાના ઘરમાં ટોય હાઉસ નામ આપી દીધું. હવે છે કે રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું, તો આપણે એનો જવાબ લખશું કે એમાં આવશે રૂપેશ કાકાએ પાટિયા પર રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું કે શું લખ્યું હતું, તો એમાં પ્રશ્ન પૂછ્યો છે કે શું લખ્યું હતું, તો એને લખ્યું હતું કે રૂપેશ કાકાએ પોતાના પાટિયા પર લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ એ રમકડું આપી જાઓ અને કેટલા રમકડા લઈ જવાના હતા, તો બે રમકડા લઈ જાઓ. તમને આમાંથી જે રમકડું ગમે એ તમારે લઈ જવાનું, બે રમકડા મૂકી જવાના અને એક રમકડું તમારે આમાંથી શું કરવાનું, લઈ જવાનું. હવે પ્રશ્ન તમારો ચોથો છે કે શ્રીકાંત આખો દિવસ શું રમ્યા કરતો હતો, તો આપણે એમાં જવાબ લખશું કે શ્રીકાંત આખો દિવસ મોબાઈલ રમ્યા કરતો હતો. શ્રીકાંત આખો દિવસ મોબાઈલ રમ્યા કરતો હતો. મોબાઈલ રમ્યા કરતો હતો. કારણ કે તેને શું ટેવ હતી, તો તેને છે આખો દિવસ મોબાઈલ રમવાની જ ટેવ હતી. કારણ કે તેમને રમકડાથી રમવું જરાય ગમતું ન હતું. એ શું કરતો, તો આખો દિવસ પોતાનો મોબાઈલ લઈ અને આખો દિવસ મોબાઈલથી રમ્યા કરે. હવે છે પાંચમો પ્રશ્ન છે કે અક્ષય બોલતું વાંદરું કોને રમવા આપ્યું, તો એમાં આપણો જવાબ આવશે અક્ષયે બોલતું વાંદરું અક્ષયે અક્ષયે બોલતું વાંદરું શ્રીકાંતને રમવા આપ્યું. કારણ કે અક્ષય છે એ મોબાઈલથી રમતો ન હતો, એ આખો દિવસ રમકડાથી રમતો હતો અને શ્રીકાંતને શું હતું, તો શ્રીકાંત છે આખો દિવસ શું કરે, મોબાઈલથી રમવા માંડો. એટલે અક્ષય છે એને એક સરસ મજાનું બોલતું વાંદરું તેની પાસે હતું, તે ક્યાંથી લઈ ગયો હતો, તો કે ટોય હાઉસમાંથી. અને ટોય હાઉસમાંથી આ રમકડું એને કોને રમવા આવ્યું, તો કે શ્રીકાંતને રમવા આવ્યું.
હવે છે છઠ્ઠો પ્રશ્ન તમારો છે એમાં જુઓ પ્રશ્ન ક્રમ તમારો આવશે 6 તમારા 1 થી 5 ને લખાઈ ગયા હવે તમારો પ્રશ્ન આવ્યા છઠ્ઠો તો છઠ્ઠો પ્રશ્ન છે એમાં શું છે તો પ્રશ્ન આવો તમારો છઠ્ઠો છે એનો જવાબ આપણે લખીએ છીએ છઠ્ઠો પ્રશ્ન છે એમાં આપણે પ્રશ્ન વાંચો કે બોલતું વાંદરું શ્રીકાંતે કઈ કઈ નકલ કરતું હતું તો તમારે જવાબમાં લખવાનું છે જવાબ આવશે તમારો બોલતું વાંદરું બોલતું વાંદરું શ્રીકાંતની કઈ નકલ કરતું તો આપણે વાર્તામાં કીધું હતું કે તે ગુસ્સે થાય તે ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે હતું પછી તો બીજી નકલ કઈ બધી જ નકલ કરતું હતું પછી દાંત કાઢે તો વાંદરું પણ દાંત કાઢતું હતું શ્રીકાંત દાંત કાઢે તો વાંદરું પણ દાંત કાઢતું હતું આ છે ઈ વાંદરું આની નકલ કરતું હતું કારણ કે શ્રીકાંત છે એને બોલતું વાંદરું આપ્યું તો શ્રીકાંત છે એકદમ ગુસ્સે થવા લાગતો તો બોલતું વાંદરું છે એ પણ ગુસ્સે થાય પછી હશે તો બોલતું વાંદરું હસવાની પણ નકલ કરે અને દાંત કાઢે તે દાંત કાઢે એટલે કે દાંત કાઢે તો બોલતું વાંદરું પણ એની નકલ કરે આ રીતે શ્રીકાંતની નકલ કરતું હતું હવે તમારો પ્રશ્ન 7 આવશે પ્રશ્ન 7 શું છે એક રવિવારે કોણ કોણ રૂપેશ કાકાના ટોય હાઉસમાં આવ્યું તો આપણે લખવાનું છે જવાબમાં કે એક રવિવારે રૂપેશ કાકાના ટોય હાઉસમાં એક રવિવારે રૂપેશ કાકાના ટોય હાઉસમાં કોણ કોણ આવ્યું હતું તો તમને એ વાર્તા સાંભળેલી હશે તો જ ખબર હોય નહીતર ક્યાંથી ખ્યાલ આવે તો કે શ્રીકાંત ટોય હાઉસમાં શ્રીકાંત પછી કોણ હતું તો કે અક્ષય પછી કોણ આવ્યું હતું તો અક્ષય અને તેની બહેન આવ્યા આ ત્રણેય બાળકો ક્યાં ગયા હતા તો કે રૂપેશ કાકાના ટોય હાઉસમાં એક રવિવારે રૂપેશ કાકાના ટોય હાઉસમાં શ્રીકાંત અક્ષય અને તેની બહેન પણ આવ્યા બરોબર તો હવે છે કે પ્રશ્ન તમારો આવશે 8મો પ્રશ્ન 8 છે શું છે તો તમારા પ્રશ્ન પેજ નંબર તમારે ખોલવાના થશે 38 પેજ નંબર 38 માં છે કે ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા તો આપણે બધાને ખબર છે કે ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા તો એમાં આપણે જવાબ લખશું 8મો તો ટોય હાઉસમાં ક્યાં રમકડા હતા તો આપણે જવાબ લખશું ટોય હાઉસમાં બોલતું વાંદરું પછી તો બીજું રમકડું કયું હતું કારણ કે એમાં તો ઘણા બધા રમકડા હતા બોલતું વાંદરું પછી ટ્રેન પછી ઢીંગલી તો અહીંયા આવશે ઢીંગલી પછી કયા રમકડા હતા બોલતું વાંદરું હતું પછી ટ્રેન હતી ઢીંગલી હતી પછી ગાડી હતી પછી કયું રમકડું હતું ટુરીસ પછી ગળસોલિયા ખાતું ગલુડિયું
ગળછોડિયા ખાધું ગળડિયું. તો તમારે આ રૂજા અક્ષય શ્રીકાંત શું કરતા હતા ત્યાં, તો
બધા રમકડાથી રમતા હતા ને તો તમે પણ શું કરો ત્યાં જઈને તો તમારા જવાબમાં તમારે લખવાનું છે જેમ અક્ષય ઉંચા અને શ્રીકાંત રમતા હતા એમ અમે પણ શું કરીએ તો અમે પણ ત્યાં ડોયોશમાં રમવા જઈએ એવી રીતે તમારો પ્રશ્ન લખવાનો છે હવે કે છે કે આ પાઠમાં આવા કયા કયા છોકરા છોકરીના નામ આપ્યા છે તો આ જે વાર્તા હતી એમાં કયા છોકરા અને કઈ છોકરી હતી તો એમાં આવશે ઉંચા અક્ષય અને શ્રીકાંત હતા બરોબર એક છોકરી અને બે છોકરાઓ હતા કઈ છોકરી તો કે ઉંચા અને બે છોકરાઓ ભાઈબંધ ક્યાં હતા તો શ્રીકાંત અને અક્ષય હવે તમને મોબાઈલ રમવું વધારે ગમે કે રમકડા તો કે શું ગમે તમને તો આપણે જઈએ લખવાનું કે અમને રમકડા ગમે મોબાઈલથી રમાય નહીં મોબાઈલ છે એ આપણે એક ટેવ તરીકે થઈ જાય કારણ કે રમકડાથી રમીએ તો એ આપણો ટાઈમ પૂરો થાય એટલે આપણે રમકડા મૂકી દેવાના છે અને મોબાઈલમાં તો ઘણી બધી આપણે જોઈએ કે ગેમ આવે છે ઘણું બધું જાણવા જેવું આવે છે ઘણી બધી વાર્તાઓ છે તો આપણે મોબાઈલ મૂકી શકીએ નહીં તો આપણે લખવાનું છે અને શા માટે તો આપણે એમાં જે તમારો જવાબ હોય તમારે જવાબ લખવાનો છે તમે ક્યારે કોઈ રમકડું જાતે બનાવ્યું છે તો આપણે ઘણા બધા જો આપણે પ્રવૃત્તિ કરાવતા તો માટીના આપણે રમકડા બનાવતા ખ્યાલ છે ને બધા વર્ષોને હા તો જો પહેલા અને બીજા ધોરણમાં આ વસ્તુ તો આપણે નથી ભણ્યા એટલે આપણે નથી કરાવ્યું પણ પ્રવૃત્તિ રૂપે માટીના રમકડા બનાવીએ છીએ તો તમારે લખવાનું કે હા અમે માટીના રમકડા બનાવીએ છીએ તો તમારે આ રીતે તમારા પેજ નંબર 38 સુધીના તમારું કામ પૂરું થઈ ગયું છે બરોબર હવે તમારે સરસ મજાનું પેજ નંબર 39માં સરસ મજાનું શું છે ગીત છે ગીતનું નામ પણ એવું છે રંગબેરંગી રમકડા કારણ કે રમકડા કલરના ના હોય ઘણા બધા રંગબેરંગી એટલે એમાં ઘણા બધા કલર છે એને આપણે શું કહીએ તો રંગબેરંગી રમકડાની ગાડી આવી રહી તો સરસ મજાનું હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાનું તમને આ કાવ્ય સમજાવીશ અને કાવ્યમાં તમારા વિકલ્પ પ્રશ્નના જવાબ કરાવીશ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો